નમસ્કાર, ધરાજ ગુજરાતમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારી કરી રહેલ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો શોધવાનું શરૂ કરી દીધું છે અને આ માટે દરેક લોકસભા બેઠકમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે. પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલ નિરીક્ષકો સમક્ષ સ્થાનિક કાર્યકરો અને હોદ્દેદારો તથા આગેવાનો નામ રજૂ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક માટે યોજાયેલ સેન્સ પ્રક્રિયા બની રસપ્રદ, જેનું કારણ એ છે કે અહીં 45 થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી, જેમાં સિનિયર નેતાઓ, પૂર્વ સભ્ય, પૂર્વ મંત્રીઓ તેમજ ગાયક કલાકારે પણ દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ખબર પર નજર કરીએ તો અરવિંદ વેગડાએ લોકસભા ચૂંટણી માટે ભાજપ પાસે ટિકિટ માંગી તો હિતુ કનોડિયા પણ રેસમાં છે તેવું જાણવા મળી રહ્યું છે. વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો લોકસભાના ઉમેદવારો નક્કી કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સેન્સ લેવાની પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. સોમવારથી જ ભાજપે સેન્સ લેવાની શરૂઆત કરી દીધી હતી. માર્ચના બીજા સપ્તાહમાં ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ સામે આવી રહી છે, ત્યારે ઉમેદવારો વહેલા જાહેર થઈ શકે અને તેમને પ્રચાર તેમજ તૈયારી માટે પૂરતો સમય મળી રહે તે માટે સેન્સ લેવાની પ્રક્રિયા આદરવામાં આવી છે ભાજપ દ્વારા. ત્યારે દર્શક મિત્રો, એક જ બેઠક માટે 40 થી વધુ લોકોની દાવેદારીએ ચર્ચા જગાવી. અમદાવાદ પશ્ચિમ બેઠક માટે યોજાયેલ સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે સાંસદ રમીલાબેન બારા, અભિષેક મેડા, ગુમાનસિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. પશ્ચિમ બેઠક પર ડોક્ટર કિરીટ સોલંકી, દર્શના વાઘેલા, દિનેશ મકવાણા, પૂર્વ મેયર કિરીટ પરમાર, ડોક્ટર સેલના સભ્ય કીર્તિ વડાલિયા, પૂર્વ મંત્રી ગિરીશ પરમાર, પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા, પૂર્વ પ્રદેશ મંત્રી એસ એ નરેશ ચાવડા, કાઉન્સિલર ગીતાબેન સોલંકી, શહેર એસસી મોરચા પ્રમુખ ભદ્રેશ મકવાણા, પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા, પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા તેમજ શહેર ભાજપ મંત્રી વિભૂતિ અમીને દાવેદારી નોંધાવી હતી. દર્શક મિત્રો, પશ્ચિમ લોકસભા બેઠક માટે સિનિયર ભાજપના કાર્યકરોએ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે ગાયક કલાકાર અરવિંદ વેગડાએ પણ પશ્ચિમ લોકસભા બેઠક માટે દાવેદારી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અને આ મામલે તેમનું શું કહેવું છે તેની પર નજર કરીએ તો રિપોર્ટ અનુસાર આ અંગે અરવિંદ વેગડાએ નિવેદન આપતા એમ જણાવ્યું કે પાર્ટી જે નિર્ણય કરશે એની સાથે હું રહીશ, તેમજ સમાજ પ્રત્યે અને લોકોને ખબર પડે કે આ વ્યક્તિ ચૂંટણી લડવા સક્ષમ છે, પાર્ટીના દરેક નેતા સક્ષમ છે, પણ પાર્ટી જે નક્કી કરશે તે યોગ્ય નિર્ણય રહેશે. પાર્ટી મને મોકો આપશે તો હું પશ્ચિમ લોકસભા માટે સારું કામ કરીશ, મને મોકો મળે તો લોકો માટે અને સમાજ માટે કામ કરીશ. મને કોઈ આશા નથી અને આશા રાખ્યા વગર અહીં આવ્યો છું. પાર્ટી દરેક જગ્યા પર કોઈ વ્યક્તિને મૂકતા હોય છે, કોઈ નેતા કે વ્યક્તિને 3 ટર્મ સુધી મૂકે તો એ વિસ્તાર માટે યોગ્ય હોય તો જ મૂકતા હશે. વિસ્તારમાં કંઈ ખૂટતું હોય એવું નથી, પણ વિસ્તારના વિકાસને વધુ આગળ લઈ જવામાં કામ કરવા સક્ષમ હોય તો ટિકિટ મળવી જોઈએ, તેમ તેમનું કહેવું છે. આ મામલે દર્શક મિત્રો, આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.